21 જૂને વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે ત્યારે અનેક સુરતીઓ યોગામાં લીન થઈ ગયા છે। યોગ દિવસ પહેલા જુદા જુદા પ્રકારના યોગના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। 150 જેટલા લોકોએ આંખે પાટા બાંધીને યોગ કર્યા। અનોખા પ્રકારના આ યોગ સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ વિશ્વ યોગ દિવસ આવવાથી તેમાં પ્રાણ ફૂંકાયા છે। શા માટે આ પ્રકારના યોગ કરવા જોઈએ તેના જવાબમાં યોગ શિક્ષિકા કહે છે કે આંખે પાટા બાંધીને યોગ કરવાથી મનની શાંતિ અને ચિત્ત એકાગ્ર રહે છે। જ્યારે આજની યુવા પેઢી એડવાન્સ યોગા તરફ ખૂબ ભાગી રહી છે, તો ત્યારે તમે તમારા ચિત્તને એક આસનમાં સ્થિર કેવી રીતે રાખી શકો છો, એકાગ્ર મનને કેવી રીતે કરી શકો છો, તેવી રીતે બ્લાઇન્ડ યોગાનો મને વિચાર આવ્યો અને 2019થી હું સુરતમાં આજે બ્લાઇન્ડ યોગા કરાવું છું, જેથી મનમાં એકાગ્રતા આવવાથી તમારા કામમાં તમારું ચિત્ત લાગે અને તમને કાર્યમાં દરેક કાર્યમાં સફળતા મળે। કેટલીક બીમારીઓથી પીડાતા હોય છે, આ બીમારીઓ પણ યોગ કરવાથી દૂર થઈ રહી છે। ઊંઘ ન આવવી, બેચેની થવી સહિતની અનેક ગંભીર તકલીફો યોગ કરવાથી દૂર થઈ રહી છે। મને આજથી 7 વર્ષથી જોઈન કર્યા છે મેં, પણ મારી જે બધી તકલીફ હતી, જે રાતના ઊંઘ નહીં આવતી હતી, ઘૂંટણના દુખાવા હતા, જે હું નીચે બેસી નહીં શકતી હતી, એ બધી મારી તકલીફ દૂર થઈ ગઈ અને સવારે યોગા કરવાથી પૂરો દિવસ અમારો ખૂબ જ સરસ જાય છે।